સુરતના પાસોદરામાં સોનાની દુકાન ચલાવતા જ્વેલર્સની આત્મહત્યા પ્રકરણમાં કામરેજ પોલીસ મથકમાં બે વ્યક્તિઓ સામે આત્મહત્યાની દુષ્પરિણામનો ગુનો નોંધાયો છે. દાગીના બનાવના બાદ પૈસા નહીં આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું ડાયરીમાં લખેલ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના પાસોદરા ખાતે રહેતા મૂળ ભાવનગરના પ્રકાશભાઈ અંતરાય રાણીંગા પાસોદરામાં સોનાની દુકાન ચલાવતા હતા અને પત્ની ઇલાબેન, પુત્ર હરમિત અને પુત્રી કાવ્ય સાથે રહીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગત 17મીના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ પ્રકાશ ઝેરી દવા પી લઈ તેને સારવારથી સુરતની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર માટે સુરતની સ્મિર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રાત્રિના 11 વાગે તેમનું મોત નીપજ્યું હતું. પ્રકરણમાં મળેલી સુસાઇડ નોટના આધારે તેમને લાલસિંહ અને અન્ય ઇસમો ત્રાસ આપ્યો હોવાનું જણાવતા મૃતક પ્રકાશભાઈએ કામરેજ પોલીસ મથકે લાલસિંહ ટાંક અને મનીષ કામરેજવાલા સામે આત્મહત્યાની દુષ્પરિણામનો ગુનો નોંધાવ્યો હતો.